ફાસ્ટેગ કમ્પલસરી થયા ને એના પછી આપણે ફાસ્ટેગ તો લઈ લીધા છે, ઘણા બધા લોકોએ બેંકના માધ્યમથી લીધા છે કે પછી ઘણા બધા લોકોએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસેથી લીધા છે. હવે જેટલા લોકોએ NHAI જોડેથી લીધા છે ને એ લોકોએ પોતાની બેંક જોડે આ ફાસ્ટેગ લિંક કરી દેવા પડશે, કે પછી એમણે એમના NHAI ફાસ્ટેગના વોલેટમાં પૈસા જમા કરાવવા પડશે. અગર એ નહીં કરે તો એમનું ફાસ્ટેગ કામ કરતું બંધ થઈ જશે. તો આ કઈ રીતે કામ કરતું બંધ થતા અટકાવવાનું એની માહિતી તમને જોઈતી હોય ને તો ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહુંમાં આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. હવે ફાસ્ટેગ તો લોન્ચ કરી દીધું છે, ફાસ્ટેગ કમ્પલસરી પણ કરી દીધું છે હાઈવે ઉપર ટોલ ભરવા માટે. ને હમણાં આપણે ન્યૂઝમાં જોયું કે હાઈવે ઉપર જે ફાસ્ટેગની લેન હોય ને ત્યાંથી બમ્પ કરતા ફોટા પણ હવે NHAI મૂકે છે. NHAI એટલે નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. હવે ફાસ્ટેગ કમ્પલસરી કરવાનું દરેક ટોલ બુથ ઉપર કારણ તો એ જ હતું કે બધા વાહનો ફટાફટ પોતાનો ટોલ ભરી શકે અને ડિજિટલ ઇન્ડિયા ઇનિશિયેટિવના હેઠળ બધું ઓનલાઈન કરવાનું હતું. એટલે ફાસ્ટેગ કમ્પલસરી તો થઈ ગયું, પણ કોઈ પણ નવી ટેકનોલોજી એક વખત જો લોન્ચ કરે ને પછી એમાં નાની મોટી પ્રોબ્લેમ્સ તો આવતી જ હોય છે. હવે ફાસ્ટેગ જ્યારે આપણે ખરીદવાના હતા મેક્સિમમ લોકોએ તો બેંક્સના માધ્યમથી જ ખરીદ્યા છે, આ બધી બેંક્સમાં તમે ફાસ્ટેગ ખરીદ્યા હશે, પણ ઘણા બધા લોકો એવા પણ છે જેમણે NHAI એટલે નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસેથી ફાસ્ટેગ લીધા હશે, કે પછી માય ફાસ્ટેગ એપમાંથી ફાસ્ટેગ ખરીદ્યા હશે. હવે એવા લોકો જો અગર પોતાનો ફાસ્ટેગ બેંક જોડે લિંક નથી કરતા કે પછી પોતાના ફાસ્ટેગના વોલેટમાં બેલેન્સ એડ નથી કરતા તો એ લોકોના ફાસ્ટેગ રદ થઈ જશે, બંધ થઈ જશે. અને એ તમારે અવોઈડ કરવું હોય ને તો હું તમને પ્રોસેસ સમજાવું છું. એના માટે મેં જે તમને એપ કીધું માય ફાસ્ટેગ, તમારે એપ ડાઉનલોડ કરવાનું છે, જે છે ઇન્ડિયન હાઈવેઝ મેનેજમેન્ટ કંપની લિમિટેડે બનાવેલું. એ તમને ગૂગલના પ્લે સ્ટોરમાં પણ મળશે અને એપલના એપ સ્ટોરમાં પણ આ એપ મળશે. હવે આ જે એપ તમે એક વખત ડાઉનલોડ કરશો ને એટલે તમારે ચાલુ કરવાની, ચાલુ તમે કરશો ને એટલે પેમેન્ટનું ઓપ્શન દેખાશે હોમ સ્ક્રીન પર. બહુ જ સિમ્પલ એપ છે, એ પેમેન્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને કહેશે કે લિંક માય ફાસ્ટેગ વિથ બેંક અકાઉન્ટ, એ ઓપ્શન દેખાડશે. એ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે તમારો રજિસ્ટ્રેશન નંબર પૂછશે. તમે જ્યારે ફાસ્ટેગ ખરીદ્યું હશે ને NHAI જોડેથી ત્યારે તમારો વાહનનો જે નંબર પ્લેટ હોય ને એ નંબર પ્લેટનો નંબર એ લોકો એન્ટર કર્યો હશે, એ રજિસ્ટ્રેશન નંબર તમારે એન્ટર કરવાનું છે. ધ્યાન રાખજો બિલકુલ સ્પેસ છોડતા નહીં, એટલે જે પણ નંબર છે એ તમે લખી દો. એ નંબર લખીને તમે નેક્સ્ટ પેજ પર જશો ને એટલે તમારા એ નંબર જોડેના રજિસ્ટર્ડ ફોન નંબર જોડે એક SMS આવશે જેમાં OTP હશે, વન ટાઈમ પાસવર્ડ હશે. એ OTP તમારે એન્ટર કરી દેવાનો, એન્ટર કરીને સબમિટ કરશો એટલે તમને આવી સ્ક્રીન દેખાશે જેમાં ઉપર તમારા વાહનની બધી ડિટેલ્સ છે અને નીચે સિલેક્ટ બેંકનું ઓપ્શન આવશે. એ ઓપ્શન ઉપર તમે ક્લિક કરીને તમારે જે પણ બેંક અકાઉન્ટ જોડે તમારું ફાસ્ટેગ લિંક કરવું છે ને એ બેંક અકાઉન્ટ જોડે તમે લિંક કરી શકશો. એ તમે બેંક સિલેક્ટ કરશો ને એટલે તમને બેંકના પેજ ઉપર લઈ જશે. બેંકના પેજ ઉપર તમને તમારા બેંકની થોડી માહિતી માંગશે, જે તમે ID પાસવર્ડ નાખ્યો છે એ તમે એન્ટર કરીને બેંકમાં એક વખત લોગિન થઈ જાઓ છો. પછી તમને એવું પણ પૂછશે કે તમારા ફાસ્ટેગ વોલેટનું બેલેન્સ તમારે કેટલું રાખવું છે. માની લો 400 રૂપિયા તમે નક્કી કર્યા છે તો 400થી ઓછા થાય ને તો ઓટો રિચાર્જ થઈ જશે અને એનું બેલેન્સ 400 રહેશે. આ ઓટો ટોપઅપ ફીચર છે, આનાથી તમારું ફાસ્ટેગ ઇઝીલી બેંક અકાઉન્ટ જોડે લિંક થઈ જાય છે. હવે માની લો તમારે કોઈ પણ બેંક અકાઉન્ટ જોડે ફાસ્ટેગ લિંક નથી કરવું ને NHAI ફાસ્ટેગ છે એને તમારે ઓટોમેટિકલી એના વોલેટને જ વાપરવું છે તો તમારે શું કરવાનું? એમાં બી સિમ્પલ છે, એના માટે તમારે એના વોલેટમાં પૈસા નાખવા પડશે, રિચાર્જ કરાવવું પડશે. એના માટે ફરીથી આપણે એપ ખોલવાનું. એપ ખોલશો તમે એટલે ફરીથી પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું. એ પેમેન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારે રિચાર્જ ફાસ્ટેગ વોલેટ ઉપર ક્લિક કરવાનું રહેશે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે ફરીથી તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર લખવાનો આવશે, જે ગાડીનો નંબર પ્લેટનો નંબર છે, એમાં સ્પેસ ના છોડતા એટલું યાદ રાખજો. એ નંબર તમે લખશો ને એટલે OTP તમારા ડિવાઇસમાં આવશે, એ OTP તમારે એન્ટર કરી દેવાનો છે. OTP તમે એન્ટર કરશો એટલે તમને આવી સ્ક્રીન દેખાશે. હવે આ સ્ક્રીનમાં તમારી ડિટેલ્સ બધી છે, પણ તમારે તમારું કોઈ પ્રૂફ ડોક્યુમેન્ટની માહિતી એમાં આપવાની છે. હવે તમે સિલેક્ટ આઈડેન્ટિફિકેશન ટાઈપમાં તમે કોઈ પણ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી દો, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, આધાર કાર્ડ, એ તમે સિલેક્ટ કરશો. એની નીચે તમારે મેન્યુઅલી એન્ટર કરવાનો છે તમે જે પણ ડોક્યુમેન્ટ સિલેક્ટ કર્યો છે ને એનો નંબર. એ સિલેક્ટ કરીને તમે સબમિટ કરશો એટલે ફરીથી એક OTP આવશે તમારા ડિવાઇસમાં. એ OTP તમે એન્ટર કરશો એટલે તમને પૂછશે કે તમારે કેટલું રિચાર્જ કરવું છે. એ રકમ તમે સિલેક્ટ કરીને નેક્સ્ટ પેજ ઉપર જશો એટલે તમને પૂછશે તમારે કયા માધ્યમથી આ રિચાર્જ કરવું છે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન બેન્કિંગ, એ તમને ઓપ્શન દેખાશે. એ ઓપ્શનમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી દેજો, પૈસા ચડાવી દેજો, એ ચડી જશે, વોલેટમાં બેલેન્સ આવી જશે તો તમારું ફાસ્ટેગ રદ નહીં થાય.
અને હવે જો એક વખત ફાસ્ટેગ બેલેન્સ આવી જાય છે તમારા વોલેટમાં, તો બેલેન્સ ચેક કઈ રીતે કરવાનું? તમે આ એપના માધ્યમથી તો ચેક કરી જ શકશો, પણ તમારે જો બેલેન્સ ચેક કરવું છે તમારું, તો સ્ક્રીન ઉપર જે નંબર દેખાડ્યો છે એ નંબર ઉપર તમે કોલ કરજો. એના ઉપર તમે મિસકોલ મારશો એટલે તમારા ડિવાઇસમાં ઓટોમેટિકલી બેલેન્સ આવી જશે. એટલું ધ્યાન જરૂરથી રાખજો કે મેં જેટલી માહિતી તમને આજે આપી છે એ બધી ફક્ત NHAI જોડેથી ખરીદેલા ફાસ્ટેગ માટે જ છે. જો તમે કોઈ પણ બેંક જોડેથી ફાસ્ટેગ લીધું છે તો એની તો મેં તમને માહિતી આપી દીધી છે, કેવી રીતે બેલેન્સ ચેક કરી શકશો તમે, કે કેવી રીતે કશી પ્રોબ્લેમ રેઝ કરી શકશો, એ બધું તો તમે જાણી જ ગયા છો. આ ફક્ત NHAI માધ્યમથી ખરીદેલા ફાસ્ટેગ માટેની જ માહિતી હતી. આશા રાખું છું આ માહિતી મેળવ્યા પછી કોઈ પણ વ્યક્તિ ભારતમાં પોતાનું ફાસ્ટેગ નહીં ગુમાવે અને એનું ફાસ્ટેગ બંધ નહીં થાય. અમારી વાત તમને ગમે છે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો અને બધા જ ન્યૂઝ માટે VTVGujarati.com જોતા રહેજો.